થી મિત્રો ધોરણ બારની જે એકમ કસોટી સત્યાવીસ તારીખે લેવાની છે એમાં પૂછાઈ શકે તેવા કેટલાક પ્રશ્નોની યાદી બનાવી છે એમાં બે ગુણના પ્રશ્નો જોઈએ તો પહેલું છે કોષ્ઠન અને બીજાનું નિર્માણ સમજાવો આ પ્રશ્ન વારંવાર બોર્ડની પરીક્ષામાં અને પ્રથમ અને બીજી પરીક્ષામાં પણ પૂછાય છે બીજું છે જળાશયોમાં સાપ અથવા તો ટેરર ઓફ બેંગાલ જળકુંભી વિશે આપણે એમાં સમજાવવાનું છે તમે બધા બની તો ગયા જ હશો ત્રીજો પ્રશ્ન છે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવો ચોથો પ્રશ્ન છે ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર વચ્ચેનો ભેદ સમજાવો પાંચમો છે સતત સંવર્ધકો અને ઋતિકીય સંવર્ધકો અને છઠ્ઠો પ્રશ્ન છે પ્રાણીઓમાં ભ્રૂણ જનન સમજાવો આ બધા પહેલાં ચેપ્ટરના બે માર્ક્સના પ્રશ્નો છે બરાબર છે પછી એના પછી આગળ જઈએ તો સાતમો પ્રશ્ન છે આપણી પાસે લઘુ બીજાણું જનન સમજાવો ઓકે પછી જોઈએ તો પરાગ આંતરિક રચના નવમો પ્રશ્ન ગેટેનો ગેમી ત્યારબાદ વાત પરાગનયન બરાબર આ ઉપરાંત જલ પરાગ્નયન પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે બે માર્ક્સની અંદર જલ પરાગ્નયન ચૂંટણી આ પ્રશ્ન ત્રણ માર્ક્સમાં પૂછવાની શક્યતા વધારે છે ઓકે પછી બે માર્ક્સના ત્રીજા ચેપ્ટરના કેટલાક પ્રશ્નો જોઈએ તો શુક્રકોષ જનનની ક્રિયામાં અંતસ્ત્રાવોનો ફાળો શુક્રકોષની રચનાની નામ નિર્દેશિત માત્ર આકૃતિ દોરવાની બે માર્ક્સની અંદર ત્રીજા ચેપ્ટરના કેટલાક પ્રશ્નો જોઈએ તો માદામાં બાહ્ય જનનેન્દ્રિય સમજાવો ત્યારબાદ સ્તન ગ્રંથથી બે માર્ક્સમાં પૂછી શકાય શુક્રપિંડ અને અંડપિંડ આ પ્રશ્નો પણ આ જે છે બે માર્ક્સમાં પૂછી શકાય છે હવે ત્રણ માર્ક્સના કેટલાક પ્રશ્નો છે તો એમાં ફલન એટલે શું તેના બંને પ્રકારો આપણે જોવાના બાહ્ય ફલન અને અંતફલન બીજું છે પરાગ્નયનના પ્રકારો સમજાવો ત્રણે ત્રણ પ્રકારો પછી સજીવોમાં જાતીયતા સમજાવો પહેલા ચેપ્ટરની અંદર આ પ્રશ્ન છે પછી પ્રસૂતિ અને સ્ત્રાવ ત્રીજા ચેપ્ટરનો આ પ્રશ્ન છે અને પહેલા ચેપ્ટરનો જન્યુ વહન એ પણ ત્રણ માર્ક્સની અંદર પૂછાય છે ઓકે ચાર માર્ક્સના પ્રશ્નોની વાત કરીશું તો બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છે ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક આકૃતિ સહ સમજાવવાનું છે પછી જે માદા તંત્રની રેખાકૃતિ દોરી કૂખની રચના અથવા કૂખની સમજૂતી આપો કૂખ એટલે કે ગર્ભાશય પછી શુક્રકોષ જનન ચાર્ટ સહિત સમજાવો અંડકોષજનન ચાર્ટ સહિત સમજાવો ઋતુચક્ર સમજાવો જેમાં આકૃતિ જરૂરી છે ઋતુચક્ર એટલે કે અહીંયા માસિક ચક્ર બરાબર છે એ સમજાવવાનું છે ઋતુ ચક્રમાં જે આપણે માસિક ઋતુ ચક્ર જોવા મળે છે એના વિશે સમજૂતી આપવાની છે એમાં પણ આપણને આકૃતિ આપેલી છે આ ઉપરાંત પણ ફલન અને ગર્ભસ્થાપનનો પ્રશ્ન છે એ પણ ચાર માર્ક્સની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે ફલન અને ગર્ભસ્થાપન તો આ કેટલાક એવા પ્રશ્નો હતા જે એકમ કસોટીમાં પૂછી શકાય અને મૂકી શકાય ઓકે તો આવજો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે